नमस्कार विद्यार्थी मित्रों, यूथ एज्युकेशन में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक हार्दिक स्वागत करूँ छू। यूथ एज्युकेशन तमारा माटे लावी रह्यो छे ज्ञान सेतु अंतर्गत ब्रिज कोर्स क्लास रेडीनेस धोरण 5 विषय गणित। हवे गणित विषय में आज आपणे प्रकरण नंबर 7 विषे शीखवाना छीए। तो चालो विद्यार्थी मित्रों, तैयार छो ने? विद्यार्थी मित्रों, अहीं आपणने प्रवाही जेवा के पाणी, तेल, दूध, केरोसिन, पेट्रोल, डीजल आ बधा प्रवाहीओने पदार्थों आप्या छे अने ते पदार्थोना मापन एटले के लीटर, मिलीलीटर आ बधा मिली आ बधा तेना मापनो छे। जो अहीं आपणने कह्युं छे के भाई 1000 मिलीलीटर बराबर 1 लीटर थाय। हवे 2400 मिली आप्या होय तो 2 लीटर अने 400 मिली थाय। 8 लीटर 250 मिली होय तो 8000 मिली वत्ता 250 मिली एटले केटला थाय 8250 मिली। चलो हवे आपणे आगळ जोईए। अहीं आपणने खाली जग्યાઓ આપી છે પૂરવાની હોય 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલી। આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે તો 1 લીટર બરાબર કેટલા મિલી થશે તો 1000 મિલી। હવે 2500 મિલી એટલે કે 2 લીટર અને 500 મિલી થાય। त्यार पछी 7800 એટલે કે 7 લીટર અને 800 મિલી। જો પાણી ડોલમાં 4 લીટર પાણી છે તેમાંથી 1 લીટર પાણીના કેટલા જગ ભરાય? પાણી ડોલ છે 4 લીટરની, તેમાંથી 1 લીટર પાણીના 4 જગ ભરાય। 1 જગમાં 500 મિલી પાણી સમાય તો 1 લીટર પાણી માટે કેટલા જગ ભરાય? તો 2 જગ ભરાય। 1 લીટરના અડધા કેટલા થાય? તો 1 લીટરના અડધા એટલે મિલીમાં માપીએ તો 1000 મિલી થાય। લીટરના લીટર બરાબર 1000 મિલી થાય તો એના અડધા 1000 મિલીના અડધા કેટલા થશે? 500 મિલી। હવે દૂધવાળો 200 મિલીના માપ્યાથી ભરી 5 વખત દૂધ ભરણીમાં ભરે છે તો ભરણીમાં કેટલા લીટર દૂધ થાય? તો 5 × 10 200 મિલી એટલે 5 × 10 એટલે કે 1000 મિલી એટલે કે 1 લીટર થાય। 1 લીટર ખીરમાંથી 100 મિલી ખીરના ખાલી જગ્યા ભાગ પડી શકાવે 100 મિલી। 1 લીટર એટલે 1000 મિલી તો 1000 મિલીમાંથી 100 મિલીના કેટલા ભાગ પાડી શકાય? તો 10 ભાગ પાડી શકાય। કેટલા? 10। ત્યાર પછી 1 લીટર ખીર આપી છે તેમાંથી 250 મિલીના ખીરના કેટલા વાટકા ભરી શકાય? 1 લીટર એટલે કહ્યું મેં તમને કે 1000 મિલી થાય તો 1000 મિલીના આપણે 2 ભાગ કરી તો 500 મિલી થાય અને 4 ભાગ કરીએ તો 250 મિલી ખીરના વાટકા ભરાય એટલે કે 4 વાટકા ભરી શકાય। 500 મિલીના 10 જગ વાણી વડે 1 ડોલ ભરાય છે તો ડોલમાં કેટલા લીટર પાણી થયું? જુઓ 500 મિલીના 10 જગ એટલે કેટલા થયા? તો 5 લીટર પાણી થયું। કેટલા થયા? 500 × 10 કરીએ તો 5000 મિલી થાય અને લીટરમાં માપીએ તો 5 લીટર થાય। કેટલો થાય? 5 લીટર। 5 લીટર પાણી ભરી શકાય। અહીં આપણને 1 લીટર આપેલું છે। હવે આ લીટર છે તેના બધા અલગ અલગ પ્રકારે આ રીતે ભાગો પાડી શકાય। 1 લીટર આટલા મિલીઓ થાય, 200 મિલી 5 વખત 200 મિલી થાય એટલે 1 લીટર થાય, 2 વખત 500 મિલી એટલે 1 લીટર થાય, 400 300 500 150 150 તો પણ 1 લીટર થાય। આ બધા તેના અલગ અલગ ભાગો છે, આપણે તે ખાના પૂરવાના છે। અંદાજ બધાનો સરવાળો કરતા 1 લીટર થવો જોઈએ। ચલો પીપ ભરવા માટે આપણને જો અહીંયા આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપ્યા છે અને અહીંયા આપણને સમજ આપી છે કે ભાઈ આમાંથી આમાં આટલું પાણી કાઢીએ તો કેટલા લીટર વધે, શું થાય તે બધું। હવે જો અહીંયા આપણે બીજું પૂછ્યું કે પીપમાંથી કેટલા જગ ભરી શકાશે? તો આ એક પીપ છે 10 લીટરની, તેમાંથી આપણને 2 લીટરનો જગ ભરવાનો છે તો કેટલા જગ ભરી શકાશે? 10 લીટર છે તેમાંથી જગ કેટલા ભરી શકાશે? તો આપણે શું કરવાનું કે ભાઈ પીપ કેટલી છે? 1 પીપ બરાબર 10 લીટર છે તો 2 લીટરને શું કરશું? જગમાં કેટલા છે? 1 જગ બરાબર 2 લીટર। હવે આપણે કેટલા જગ ભરવા છે તો એ જાણવું હોય તો શું કરવાનું કે 10ને શું કરવાનું? 10નો 2 ભાગ પડવાનો તો 2 × 5 = 10 તો કુલ કેટલા જગ ભરી શકાય? 5 જગ। કેટલા? 5 જગ ભરી શકાય। હવે લોટા વડે પીપ ભરવું છે તો કેટલા લોટા પાણી જોઈએ?
लोटा वडे पीप भरू छे, पीप में 10 लीटर पानी छे अने लोटो छे ते 1 लीटर नो छे। हवे आपणे शुं करीए के भाई जो लोटो छे, पीप केटलानो छे, पीप बराबर 10 लीटर, लोटो केटलो छे तो लोटो बराबर 1 लीटर। हवे 10 ने आपणे एक हारे भागे के गमे ते करीए, एक हारे ગુણીએ તો પણ એનું એ જ આવે, એટલે આપણે આ છે તેને ભૂસી નાખીશું, પણ 10 × 1 કરીએ તો પણ આપણને 10 જ લોટા પાણી મળે, 10 લોટા વડે પાણીથી 1 પીપ ભરાય। ચલો આગળ, એક જગમાંથી કેટલા પ્યાલા ભરી શકાય? જો એક જગ છે તે 2 લીટર નો છે, તેમાંથી કેટલા પ્યાલા ભરી શકાય? તો પ્યાલો છે તે 500 મિલી નો છે, તો આપણે આ પણ કરી શકીએ ભાઈ, એક જગ બરાબર 2 લીટર છે। હવે 1 લીટર બરાબર 2 લીટર એટલે કેટલા થાય? 2000 મિલી। હવે 2000 મિલી એટલે કે 2000 ને આપણે 500 વડે ભાગીએ તો 5 × 20 એટલે કે 2000। કેટલા લોટા ભર્યા, કેટલા જગ, એક જગ ભરવા માટે કેટલા પ્યાલા જોઈએ? તો 4 પ્યાલા જોઈએ। કેટલા જોઈએ? 4 પ્યાલા। એક જગ ભરવા કેટલા લોટા પાણી જોઈએ? હવે એક જગ છે તે 2 લીટર નો છે, તો કેટલા લીટર લોટા જોઈએ? તો 2 લોટા જોઈએ, કેમ કે 1 લીટર નો 1 લોટો છે અને 2 લીટર નો 1 જગ છે। પીપ માંથી 1 ડોલ પાણી ભરી લીધું, હવે બાકી વધેલા પાણી માંથી કેટલા લોટા પાણી ભરી શકાશે? તો પીપ છે તે 10 લીટર ની છે, એટલે કે 1000 મિલી। 10 લીટર માંથી આપણે શું બાદ કરવાનું છે? 1 ડોલ પાણી, એટલે કે 5 લીટર આપણે બાદ કરવાના છે। 5 લીટર કાઢીએ એટલે વધ્યા કેટલા? તો વધ્યા 5 જ લીટર વધ્યા। હવે 5 લીટર પાણી છે તેમાંથી કેટલા લોટા ભરી શકાશે? તો લોટો છે તે 1 લીટર નો છે, તો કેટલા લોટા ભરાશે? તો 5 લોટા ભરાય તેમાંથી। હવે પીપ ભરવા માટે કેટલા જગ પાણી રેડવું પડે? તો પીપ છે તે 10 લીટર નો છે અને જગ છે તે 2 લીટર નો છે, તો 10 લીટર પીપ, જગ બરાબર 2 લીટર, સોરી મીંડું મુકાઈ ગયું છે, 2 લીટર નો જગ છે એટલે હવે 2 લીટર, તો આપણે શું કહીએ કે ભાઈ 10 ને 2 વડે ભાગીએ તો કેટલા થાય? 5 × 2 = 10। કેટલા જગ પાણી ભરાય, કેટલા જગથી પાણી રેડવું જોઈએ? પીપ ભરવા માટે 5 જગ પાણી રેડવું પડે। 1 ડોલ પાણી કેવી રીતે ભરશે? હવે ડોલ પાણી ભરવા માટે 5 લીટર, તો આમાંથી આપણે કોઈ પણ માપ લઈ શકીએ, જેમ કે આપણે 2 જગ બરાબર 4 લીટર થાય, 1 જગના 2 લીટર, તો 2 જગના કેટલા થાય? 4 લીટર। 4 લીટર પછી આપણે 1 લોટો બરાબર 1 લીટર, 4 × 1 = 5 લીટર થઈ ગયું। તો 2 જગ અને 1 લોટા વડે આપણે પાણી ભરી શકાય 1 ડોલ। એક ડોલ ભરી શકાય, કેટલું ભરાય? 1 ડોલ। હવે ડોલમાંથી 2 જગ પાણી લઈ લીધું, હવે કેટલા પ્યાલા ભરી શકાશે? ડોલમાંથી 2 જગ પાણી એટલે કે 4 લીટર ગયું, તો 5 લીટરમાંથી ડોલ તેમાંથી 2 જગ એટલે કે 4 લીટર બરાબર 2 જગ, 5 માંથી 4 લીટર જાય એટલે 1 લીટર વધ્યું। હવે 500 મિલી નો 1 પ્યાલો છે, તો 1 લીટર એટલે 1000 મિલી માંથી 500ના એના 2 ભાગ કરીએ તો 500 મળે, 2 હારે ભાગીએ તો 500 મિલી થાય, એટલે કેમ થાય? 500 હારે ભાગીએ તો 1000 મળે, 1000 હારે 2 ભણે એટલે કેટલા? 2 પ્યાલા ભરી શકાય, કેટલા? 2 પ્યાલા।
બે પ્યાલા ભરવાના છે. કેટલા? બે. ચાલો આગળ જોઈએ. પ્યાલા વડે જગ ભરવો છે તો કેટલા પ્યાલા પાણી ભરવું પડે? પ્યાલા વડે આપણે જગ ભરવો છે, પ્યાલો છે 500 મિલી અને 10 લિટર પાણી ભરવાનું છે, તો કેટલા પ્યાલા પાણી નાખવું પડે? તો આપણે જો એક ભાઈ 1 લિટરમાં બે પ્યાલા જોઈએ તો 10 લિટરમાં કેટલા પ્યાલા જોઈએ? તો જોઈએ 20 પ્યાલા. કેટલા જોઈએ? 20 પ્યાલા. હવે એક લોટામાંથી કેટલા પ્યાલા પાણી ભરી શકે છે? લોટો છે 1 લિટરનો, 500 મિલીનો એક પ્યાલો છે, તો કેટલા બે પ્યાલા ભરી શકાય? એક ડોલમાંથી કેટલા લોટા પાણી ભરી શકે? ડોલ છે 5 લિટરની, હવે તેમાંથી લોટા કેટલા ભરવાના છે? તો 1 લિટરનો એક લોટો છે, તો કેટલા લોટા પાણી ભરી શકાય? 5 લોટા. આગળ હવે અહીંયા આપણને એવું કોષ્ટક આપ્યું છે જેમાં બધી અલગ અલગ પ્રવૃત્તિમાં વપરાતું પાણી છે. તો પીવામાં 10 લિટર, સ્નાનમાં 75, રાંધવામાં 8 લિટર, વાસણ ધોવામાં 20 અને કપડાં ધોવામાં 25 લિટર છે. તો આપણે આ એક દિવસની પ્રવૃત્તિમાં કેટલું પાણી વપરાય છે ને તે આપણે જોવાનું છે. તો તેના માટે આપણે બધાનો સરવાળો કરવાનો છે. તો શું કરવાનું? 10 લિટર શેમાં વપરાય છે? તો પીવામાં, વત્તા 75 લિટર સ્નાનમાં, વત્તા 8 લિટર રાંધવામાં, વત્તા 20 લિટર વાસણમાં, વાસણ ધોવામાં વપરાય, વત્તા કપડાં ધોવામાં કેટલું વપરાય? તો 25 લિટર. આપણે શું કરવાનો? બધાનો સરવાળો કરવાનો. તો 8 ને 5, 13 ને 5 કેટલા થશે? 18 આંકડો વધી આવી, 1, 1 ને 1, 2, 7, 9 ને 2, 9 ને 2, 11 ને 2, 13, એટલે 138 લિટર પાણી થયું. તો કેટલું પાણી વપરાય? તો એક દિવસમાં 138 લિટર પાણી વપરાય. કેટલું વપરાય? 138 લિટર પાણી વપરાય. બીજું, સૌથી ઓછું પાણી કઈ પ્રવૃત્તિમાં વપરાય છે? તો આપણે જોઈએ કે સૌથી ઓછું પાણી 8 લિટર રાંધવામાં વપરાય છે. તો સૌથી ઓછું પાણી 25 લિટર. તો 25 લિટર ઓછા વાસણ ધોવાનું પાણી છે 20 લિટર, ઓછા 5, 2 માં 2 જાય 0, આ છે કપડાં ધોવાનું. અને આ છે વાસણ ધોવાનું. કેટલું વધારે વપરાણું? તો 5 લિટર વધારે પાણી વપરાય. હવે રાંધવામાં અને સ્નાન કરવામાં કેટલું પાણી વપરાય છે? તો રાંધવામાં કેટલું છે? તો રાંધવામાં છે 8 લિટર અને સ્નાન કરવામાં છે 75 લિટર. કેટલું છે? 75. તો આપણે લખી દઈએ 75 લિટર સ્નાન કરવા, ઓછા 8 લિટર રાંધવામાં. પાંચમાંથી 8 ન જાય, લીધો 10 કો, અહીંયાથી ગયા 6, 15માંથી 8 જાય તો 7. કેટલું વપરાય છે વધારે? તો 67 લિટર. બંનેનું આપણને પૂછ્યું છે આમાં, બસ ના રાંધવામાં ને સ્નાન કરવામાં કેટલું પાણી વપરાય? સોરી સોરી, બાદબાકી નથી કરવાની, પહેલાં રકમ સરખી વાંચવી જોઈશે. રકમ વાંચશો ને તો જ તમને ખબર પડશે ભાઈ, નહીં તો મારી જેવી ભૂલ થશે.
कि भाई दाखलो गणाय छे त्यारे खबर पड़े कि आमां तो आवुं कीधुं हतुं। हवे जो रांधवामां केटला छे तो रांधवामां छे 8 लीटर अने स्नान करवामां छे केटलुं 75 लीटर। तो अहींया लखी 75 लीटर रांधवामां अले स्नान करवामां अने वत्ता 8 लीटर रांधवामां। हवे आपणे सरवाळो करवानो, 8 ने 5 तेरियो तगड़ो वधी आवी एक કેટલું થયું 83 લીટર। તો બંનેનું પાણી કેટલું વપરાશે તેથી 83 લીટર પાણી વપરાય। આગળ એક અઠવાડિયામાં રાંધવામાં કેટલું પાણી વપરાય, ચલો હવે આપણને ખબર છે કે અઠવાડિયાના દિવસો 7 છે તો આપણે લખી કે એક અઠવાડિયા બરાબર 7 દિવસ। હવે એક દિવસમાં કેટલું વપરાય છે રાંધવામાં 8 લીટર, તો 7 દિવસ બરાબર કેટલું? હવે 7 × 8 છેદમાં 1 બરાબર 8 × 7 = 56 કેટલું વપરાય 56, તો અહીંયા લખવાનું તેથી 56 લીટર પાણી વપરાય એક અઠવાડિયામાં। હો નીચે એક અઠવાડિયામાં પીવા માટે કેટલું પાણી વપરાય, હવે જો પીવા માટે કેટલું પાણી 10 લીટર જોઈએ છે તો અહીંયા પણ આપણે લખવું પડે એક અઠવાડિયા બરાબર દિવસો કેટલા હોય 7 દિવસ। હવે એક દિવસનું પીવા માટે પાણી કેટલું છે 10 લીટર, એક દિવસ બરાબર 10 લીટર, તો 7 દિવસ બરાબર કેટલું? હવે 7 × 10 = 1 7 દાણને 70 લીટર પાણી વપરાય। આગળ પીવામાં અને રાંધવામાં એક દિવસમાં કેટલું પાણી જોઈએ છે, પીવામાં કેટલું જોઈએ છે તો પીવામાં છે 10 લીટર અને રાંધવામાં કેટલું છે 8 લીટર, તો આપણે અહીં લખ્યું કે 10 લીટર પીવા વત્તા 8 લીટર રાંધવા, આ બંનેનો સરવાળો કરીએ તો 8 = 18 લીટર થાય। કેટલું થાય? તો એક દિવસમાં પીવામાં અને રાંધવામાં 18 લીટર પાણી જોઈએ। ચાલો અક્ષર સારા કરજો મિત્રો, મારા તો અહીંયા સારા નથી થતા બોર્ડમાં। એક દિવસમાં સ્નાન કરવા જોઈતું પાણી કપડાં ધોવામાં કેટલા દિવસ ચાલી શકે? જુઓ એક દિવસમાં સ્નાન કરવામાં કેટલું પાણી જોઈએ છે 75 લીટર। હવે આપણે કપડાં ધોવામાં કેટલા દિવસ ચાલી શકે એ જોવું હોય તો કપડાં ધોવામાં આપણે કેટલું જોઈએ છે, તો કપડાં ધોવામાં જોઈએ છે 25 લીટર। તો ભાઈ એક દિવસ માં સ્નાન સ્નાન કરવાનું જોઈતું પાણી 75 લીટર, તો કપડાં ધોવામાં કેટલા દિવસ ચાલી શકે? તો 75 લીટર જે કપડાં ધોવામાં કેટલું જોઈએ છે એક દિવસમાં કપડાં ધોવામાં કેટલું જોઈએ છે બરાબર 25 લીટર જોઈએ છે। હવે આપણે કેટલા દિવસ ચાલી શકે છે શોધવું છે, તો 75 ભાગ્યા 25, તો 25ના ઘડીમાં 75 ક્યાં આવે, હવે 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75 થાય, ક્યાં એટલા 25, તો એને કેટલા દિવસ ચાલે, તો કપડાં ધોવા માટે
તમે આખું લખજો, હું અહીંયાથી લખતી પણ તમે લખજો કે સ્નાન કરવા જોઈતું પાણી કપડાં ધોવા માટે 3 દિવસ, 3 દિવસ ચાલી શકે. ચલો આગળ જુઓ. હવે આપણને અહીંયા સરવાળા કરવાના કહે છે. મિત્રો તમારે આ તમારી નોટબુક લઈને તેમાં સરવાળા કરવાના છે. જુઓ 8 લિટર વત્તા 15, આપણે ઉપર મોટી રકમ લખીશું એટલે સરસ મજાનો સરવાળો ઉપરથી જ થઈ જાય. તો અહીંયા આપણે લખીશું 15 લિટર, એને 8 લિટર વત્તા 8 ને 5 તેરીઓ ત્રગડો વધી આવીએ કે 1 ને 1 2 23 લિટર. જો લિટર આપ્યો ત્યાં લિટર જ લખવું પડશે, મિલી આપ્યો છે ત્યાં મિલી લખવું પડશે. હવે જુઓ 368 લિટર વત્તા 128 લિટર. ચાલો 8 ને 8 16 છગડો વધી આવી 1 6 ને 2 8 ને 1 9 3 ને 1 4 496 લિટર. ત્રીજો દાખલો 10 લિટર 250 મિલી અને 7 લિટર 450 મિલી. તો આપણે શું કરવાનું છે, મિલી અને લિટરના ભાગ પાડીશું. આ છે તે લિટર છે, અહીંયા આવશે મિલી. 10 લિટર 250 મિલી છે, 7 લિટર 450 મિલી છે, વત્તા 0 5 ને 5 10 ની 0 વધી આવી 4 ને 2 6 ને 1 7 7 ના 7 અને 1 17 લિટર અને 700 મિલી થાય. આગળ આ પણ સરવાળા આપણે મિલી અને લિટરના જ છે. તો અહીંયા લિટર લખીશું, અહીંયા લખીશું મિલી. હવે આવે છે 35 લિટર અને 500 મિલી, 21 લિટર અને 400 મિલી. હવે 0 0 5 ને 4 9 5 ને 1 6 3 ને 2 5 56 લિટર 900 મિલી. અહીંયા પણ એ જ રીતે છે, લિટર અને મિલી 311 લિટર અને 700 મિલી છે. હવે 400 લિટર શું છે, 400 લિટર મિલીમાં કાંઈ નથી તો આપણે શું કરીશું, અહીંયા 0 કરીશું, વત્તાની નિશાની સરવાળો એટલે 0 0 ઉપરથી ઉતાર્યા 7 1 ના 1 1 ના 1 4 ને 3 7 711 ને 700 મિલી થાય. આગળ અહીં મિત્રો તમારે બાદબાકી કરવાની છે. આગળ આપણે સરવાળા કરીએ, અહીં આવે છે બાદબાકી, એટલે કે લિટરમાંથી લિટરને બાદ કરવાના છે. તો 28 લિટર ઓછા 15 લિટર. હવે 8 માંથી 5 જાય તો 3, 2 માંથી 1 જાય તો 13, 1 એટલે 13 લિટર થયા. બીજો દાખલો 285 ઓછા 105 લિટર, આ લિટરમાંથી આ લિટરને આપણે બાદ કરવાના છે. હવે જો 5 માંથી 5 જાય તો 0, 8 માંથી 0 જાય તો 8, 2 માંથી 1 જાય તો 1, 180 લિટર થયા. નીચે લિટર અને મિલી આવી ગયા. પાછા જુઓ લિટર, અહીંયા છે મિલી. હવે 225 મિલી લિટરમાંથી બાદ કરવાના છે, 400 મિલીમાંથી બાદ કરવાના છે, 180 અને છે 200. અહીંયા આવે છે ઓછાની ઓછાની નિશાની 0 0 0 0 4 માંથી 2 જાય તો 2, 5 માંથી 0 જાય તો 5, 2 માંથી 8 ન જાય તો અહીં લીધો 10 કો, 12 માંથી 8 જાય તો 4, અહીં 10 કો લીધો એટલે અહીંયાથી 1 1 માંથી 1 જાય તો 0. 45 લિટર અને 200 મિલી. હવે આગળ છે, હા હજી છે, ચાલો 700 લિટર અને 500 મિલીમાંથી 350 લિટર અને 250 મિલીને આપણે બાદ કરવાના છે. લિટર મિલી, લિટર છે 700 અને 500 મિલી છે, 350 લિટર અને 250 મિલી છે, ઓછા 0,
जीरो माथी पांच नो जाए लीधो दसको, दस माथी पांच जाए तो पांच, चार माथी बे जाए तो बे, जीरो जीरो, जीरो माथी पांच नो जाए लीधो दसको, दस अहीं थी गया छ, दस माथी पांच जाए पांच, छ माथी त्रण जाए तो त्रण, 350 लीटर 250 मिली। एवी रीते नीचे लीटर छे 26 अने मिली छे 850। હવે એમાંથી આપણે 13 લિટર બાદ કરવાના છે, કેટલા 13 લિટર, અહીંયા મિલીમાં કાંઈ નથી આપ્યું તો ઝીરો લખીશું, ઝીરો, પાંચમાંથી ઝીરો જાય તો પાંચ, આઠમાંથી ઝીરો જાય તો આઠ, છમાંથી ત્રણ જાય ત્રણ, બેમાંથી એક જાય તો એક। તો મિત્રો આ હતા લિટર અને મિલીલિટર, અને આપણે પ્રવાહીના પદાર્થોના એકમો જોયા। હવે આ હતું આપણું આજનું પ્રકરણ નંબર 7। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ।